ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 6 આજનું લાસ્ટ લેક્ચર આ ચેપ્ટર માટેનું એમસીક્યુ 21 માં નંબર સુધી આપણે 20 સુધી અગાઉના લેક્ચરમાં પૂરા કર્યા હતા આથી 21 થી આપણે ચાલુ કરીએ 21 મી ખાલી જગ્યા એક વ્યક્તિ 1 થી 24 મીટર પશ્ચિમ દિશામાં આપણે વાત કરેલી કે ઉત્તર દક્ષિણ પૂર્વ સોરી પશ્ચિમ અને આ પૂર્વ સમજી લઈએ કે એક વ્યક્તિ 24 મીટર પશ્ચિમ દિશામાં ધારો કે અહીંયા છે ત્યાંથી તે પશ્ચિમ દિશામાં કેટલા મીટર ચાલે 24 મીટર બી સ્તરે જાય છે એ સ્તરેથી 7 મીટર ઉત્તર દિશામાં ઉત્તર એટલે ઉપરની દિશામાં 7 મીટર તો સી સ્તરે પહોંચે છે પાયથાગોરસ તો કાટકોણ ત્રિકોણ એબીસી માં પાગોના સિદ્ધાંત મુજબ સૂત્ર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર એબી 24 નો સ્ક્વેર 7 નો સ્ક્વેર એસી સ્ક્વેર 576 49 એસી સ્ક્વેર એસી સ્ક્વેર બરાબર 625 માટે એસી બરાબર 25 તો એ 25 મીટર સીધું અંતર થાય છે 25 મીટર ચલો આપેલ આકૃતિમાં ત્રિકોણ એબીસી માં ખૂણો 20 આપેલ આકૃતિમાં આકૃતિ મારે દોરવાની બાકી રહી ગઈ છે ત્રિકોણ એબીસી અને બીડી વેધ કીધેલો છે તો ત્રિકોણ એબીડી એડીબી સમરૂપ ત્રિકોણ ખાલી જગ્યા સર વેરી ઇઝી કેવી રીતના થાય ઇઝી તો આયા ઓર ગયા એડીબી યસ સર એડીબી છે તો ત્યાં શું લખાશે ત્રિકોણ બીડીસી એડીબી બીડીસી ચલો 23 મો સવાલ ત્રિકોણ એબીસી માં સોરી એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ ચલો હું આકૃતિ બનાવું છું નામ આપી દો ત્રિકોણ એબીસી બીજા ત્રિકોણનું હાલ હું નામ નથી આપતો પહેલા એના મૂલ્યો એનું મૂલ્ય 50 બીનું 70 સીનું 60 એ બી સી થઈ ગયા ડી બરાબર 60 ચલો અહીંયા 60 છે તો અહીંયા 60 લખો તો પણ એ કોણ છે ત્યાં 60 વર કોણ છે ડી છે ડી ઈ બરાબર 70 અહીંયા 70 છે તો અહીંયા 70 અહીંયા ઈ લખો અને એફ બરાબર 50 એ બરાબર 50 ને એફ બરાબર 50 તો અહીંયા એફ આવશે હવે આ બે સંગતતા સમરૂપતા થાય તો એબીસી સમરૂપ ત્રિકોણ એફ ઈ ડી એફ ઈ ડી એફ ઈ ડી કઈ શરતને આધારે ખૂ 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 શરતને આધારે ચલો 24 મી ખાલી જગ્યા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માં બનાવી આકૃતિ નામ બંનેના હાલ નહીં આપીએ એબીસી ચલો એબી અપોન ડીઈ થવું જોઈએ ચલો ડીઈ બીસી અપોન બીસી અપોન એફડી બીસી અપોન એફડી નથી થતો અહીંયા તો ઈ છે તો એક કામ કરીએ જે ડીઈ આમ લખ્યું છે આમ તો એની જગ્યાએ આમ કરી દઈએ મતલબ ડી નીચે ઈ ઉપર કરી દઈએ ડી અને અહીંયા આવશે ઈ ચલો પહેલી વાત એબી અપોન ડી એબી અપોન ડી ઓકે બીસી અપોન એફડી બીસી અપોન એફડી આવે છે બીસી અપોન એફડી ચલો કોણ કોણ ચર્ચામાં છે એની વાત કરી લઈએ તો
આની જોડે આ ચર્ચામાં છે અને AB upon DE ચર્ચામાં છે તો હવે અંતર્ગત ખૂણા સરખા હોવા જોઈએ તો બાખુબા શરત લાગુ પડે ત્યારે બે ત્રિકોણો સમરૂપ બને તો ત્યાં આવશે ખૂણો B બરાબર ખૂણો D આ રહ્યો વિકલ્પ ખૂણો B બરાબર ખૂણો D હોવો જોઈએ બાજુઓની ચર્ચા કરી દીધી છે રાઈટ પ્રમાણમાં અને એમનો અંતર્ગત ખૂણો ઇક્વલ થાય તો તે બે ત્રિકોણો સમરૂપ બને તો મારે ખાલી જગ્યામાં લખાશે ખૂણો B બરાબર ખૂણો D ઓકે 25મી ખાલી જગ્યા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF સમરૂપ આપી દીધેલા છે ભઈ પહેલેથી અને નામ પણ આપણે આપી દઈએ એ પ્રમાણે A B C D E F હવે જોજો દોસ્તો A ની વેલ્યુ 45 આ 45 હોય તો આ મૂળ 45 નો થાય ચલો E બરાબર 56 ઓકે તો આપણે C શોધવાનો છે આ શોધવાનો છે એક કામ કરીએ C શોધવાનો છે આ ત્રિકોણમાં ચર્ચા C અહીં આવશે ચલો E 56 છે તો એ B પણ 56 થાય હા સાહેબ હવે ત્રિકોણમાં બે ખૂણા જાણતા તો ત્રીજો શોધી શકાય કયું સૂત્ર ધોરણ 9માં નું સૂત્ર ખૂણો C બરાબર 180 માઇનસ ખૂણો A વત્તા ખૂણો B ત્રિકોણ ત્રણે ખૂણા સરવાળો 180 એ સૂત્ર જ છે પણ A અને B ને મેં પાછળ મૂક્યા છે 180 માઇનસ A એટલે 45 અને 56 બરાબર 180 માઇનસ એક 101 બરાબર 79 તો 25માં સવાલમાં 79 79 ચલો 26મો સવાલ ત્રિકોણ ABC ત્રિકોણ PQR સમરૂપ આકૃતિ બનાવો સાહેબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR ABC ની પરિમિતિ 60 આની પરિમિતિ 36 PQ ની વેલ્યુ 9 હા PQ ની વેલ્યુ 9 તો AB ની વેલ્યુ કેટલી પરિમિતિ નું સૂત્ર ત્રિકોણ ABC ની પરિમિતિ અપોન ત્રિકોણ PQR ની પરિમિતિ AB અપોન પરિમિતિમાં સ્ક્વેર ના આવે ક્ષેત્રફળ હોય તો સ્ક્વેર આવે રાઈટ ઓકે સર પરિમિતિ 60 અપોન 36 બરાબર AB PQ એટલે 9 AB શોધવાના છે તો એને એકલા પાડો 60 ની જોડે દોસ્તીમાં 9 છેદમાં 36 9 ચોક 36 15 ચોક 60 માટે AB બરાબર 15 ખાલી જગ્યામાં લખાશે અહીંયા 15 અહીંયા ખૂણો C બરાબર 79 તો અહીંયા આપણે 6 ખાલી જગ્યાઓ પૂરી કરી ખાલી જગ્યા નંબર 27 આપેલ આકૃતિમાં AD સમાંતર AC છે તો ખાલી જગ્યા સાચું છે આ આકૃતિ X અને Y આપેલા છે BD બરાબર A છે અને AD બરાબર B છે તો કયું વિધાન સાચું છે શોધવાનું છે લઈએ અહીંયા DE અને AC ની ચર્ચા છે મતલબ આડી વાતો કરેલી છે તો સૂત્ર યાદ કરો દોસ્તો ટુકડો અપોન ટુકડો બરાબર ટુકડો અપોન ટુકડો એવું આવતું હતું ટુકડો અપોન આખું ટુકડો અપોન આખું હા એવું આવતું હતું અને બીજું છેલ્લે સૂત્ર આવતું હતું જો આડી વાતો કરવી હોય તો ઉપરનો ટુકડો લઈને આખું લેવું પડે
तो एना माटे पहला आपणे ए बी शोधी लेवू पड़े, तो ए बी थशे ए प्लस बी थशे। चलो सूत्र आड़ी वातो करवी होय तो, चलो आड़ी वातो करिए, ईडी अपॉन ईडी अपॉन सीए इज इक्वल टू ऊपरनो टुकड़ो यानी कि बीडी अपॉन आखू एटले बीए। चलो ईडी एटले एक्स, सीए एटले वाय, बीडी एटले ए, बीडी एटले ए अने बीए एटले छे ए प्लस बी। हवे आपणे एक्स ने एकलो पाड़िए तो शू थशे, जुओ तो एक्स बराबर वाय आम गुणाकार में जशे, ए वाय अपॉन ए प्लस बी परीक्षा में पूछवा लायक दाखलो कहवाय। क्या छे विकल्प? सी विकल्प साचो छे। तो खाली जगह साचू छे तो लखाशे एक्स बराबर ए वाय अपॉन ए प्लस बी, साचू छे। खाली जगह नंबर 28, त्रिकोण एबीसी में खूणो बी 90 नो छे, ए बी सी बी 90 नो, एसी 25 बीसी 24, त्रिकोण एबीसी नु क्षेत्रफळ। पहला तो पायथागोरस थी आ पहला शोधवू पड़शे, पछी काटकोण त्रिकोण नु क्षेत्रफळ बराबर एक दुत्यांश काटकोण बनावती बे बाजुओनो गुणाकार अथवा एक दुत्यांश पायो बीसी वेज एबी। तो लखाशे ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर इज इक्वल टू ए सी स्क्वेर, ए बी स्क्वेर खबर नहीं, बी सी एटले 24 नो स्क्वेर, ए सी एटले 25 नो स्क्वेर, ए बी स्क्वेर प्लस 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 576 बराबर 625 माटे ए बी स्क्वेर बराबर बाद बाकी थी गई पाचड़ जाए गया 49 ए बी बराबर 7। હવે કાટકોણ ત્રિકોણ છે ને તો એબીસી ના ક્ષેત્રફળ નું સૂત્ર, એબીસી નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ પાયો બીસી ગુણ્યા વેજ એ બી, એક તૃતીયાંશ બીસી 24 ગુણ્યા 7, 12 દુ 24, 12 સિત્તા ને 84, તો બરાબર 84 ચોરસ એકમ અથવા સેન્ટીમીટર સ્ક્વેર, જવાબ આવશે 84 સેન્ટીમીટર સ્ક્વેર। ચલો ખાલી જગ્યા નંબર 3 ઉપર, હવે સોરી 29મી ખાલી જગ્યા, ત્રિકોણ એબીસી નું ક્ષેત્ર, ઓકે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 16 અને 30 આઈ ગયું દાખલો સાહેબ, કાચી આકૃતિ સમબાજુ ચતુષ્કોણ બધી બાજુ સરખી હોય એવો એક ચતુષ્કોણ, નામ આપીએ એ બી સી ડી, ધારો કે પરસ્પર એમમાં છેદે છે, કાટખૂણે દુભાગે છે વિકર્ણો, કેમ સાહેબ? સમબાજુ ચતુષ્કોણ છે એટલે, ઓકે એક વિકર્ણની લંબાઈ 16, તો સાહેબ 8 થાય ફાઇનલ, અડધું અડધું। ચલો બીડી છે 30 ગણી લઈએ આપણે, 30 તો આ 15 અને આ 15 થશે, ઓકે પાયથાગોરસ આવશે એ એમ બી માં, આ ત્રિકોણમાં પાયથાગોરસ આવશે, ત્રિકોણમાં પાયથાગોરસ, તો લખાશે એ બી સ્ક્વેર બરાબર એ એમ સ્ક્વેર પ્લસ એમ બી સ્ક્વેર, માટે એ બી સ્ક્વેર બરાબર એ એમ એટલે 8 નો સ્ક્વેર, 15 નો સ્ક્વેર, 64, 225, 289, આ એ બી સ્ક્વેર છે ભાઈ, પણ મારે તો એ બી શોધવા પડે ને, તો એ બી બરાબર 17, આ 17 આવે તો પરિમિતિ 17 17 17 17 નો સરવાળો 17 4 68, તો લખાશે એ બી સી ડી ની પરિમિતિ બરાબર 4 × 17 બરાબર 68 સેન્ટીમીટર, ખાલી જગ્યા પૂરાઈ જશે 17 4 68 સેન્ટીમીટર થાય।
त्रिकोण आपेला नथी पण समजी ले के आ त्रिकोणो छे ए बी सी पी क्यू आर सूत्र लिए सूत्र लेवासे त्रिकोण ए बी सी नी परिमिति अपॉन त्रिकोण पी क्यू आर नी परिमिति बराबर परिमिति नो गुणोत्तर खबर छे 4/25 4/25 कहेवाय चलो परिमिति नो सूत्र 4/25 ले गुणोत्तर 4/25 હતું એટલે મે 4/25 લઈ લીધું હવે પરિમિતિ નું સૂત્ર કયું AB upon PQ બરાબર 4/25 ઓકે અથવા તમને ન ખબર પડી હોય તો અહીંયા લખીએ આપણે 4/AB/PQ પરિમિતિ નું સૂત્ર હવે અહીં આપણે ગુણોત્તર આપેલો તો 4/25 એટલે 4/25 બરાબર AB/PQ આટલી માહિતીમાં ખબર પડી હવે ક્ષેત્રફળનો ગુણોત્તર તો ક્ષેત્રફળનું સૂત્ર લઈએ તો ABC/PQR બરાબર AB/PQ નો સ્ક્વેર થાય તો 4/25 નો સ્ક્વેર થાય તો 16/625 તો ગુણોત્તર બરાબર 16/625 થાય તો ગુણોત્તર કેટલો થાય છે ભાઈ 16/625 તો અહીંયા આપણે 31 ખાલી જગ્યાઓ પૂરી કરી હવે ટૂંકા પ્રશ્નો આ ચેપ્ટરના ચાલુ કરીએ चलो खाली जगह नंबर 31 प्रश्नो छे शॉर्ट क्वेश्चन त्रिकोण PQR અને ત્રિકોણ XYZ માં PQ બરાબર PQ / XY QR / YZ PR XZ ચલો આકૃતિ બનાવું છું તે પ્રમાણે ત્રિકોણ સમરૂપ ત્રિકોણ અહીંયા પહેલો નામ આપી દો PQR અહીંયા PQ अपॉन एक्स वाई क्यू आर वाई जेड पी आर एक्स जेड थी गयु हम क्षेत्रफल गुणोत्तर शू कीधे तो आप लखीश पी क्यू आर अपॉन एक्स वाई जेड बराबर कोईप एक बाजू गुणोत्तरो नो वर्ग लखीए छे आपेला छे बे पंचमांश तो जवाब आवशे 4/25 क्षेत्रफळनो गुणोत्तर मिली गयो जो बाजुओनो गुणोत्तर 2/5 होय तो परिमितिनो गुणोत्तर 2/5 ज आवे पण क्षेत्रफळना सूत्रमां स्क्वेर छे तो आ बाजुओना गुणोत्तर उपरथी क्षेत्रफळनो गुणोत्तर शोधवो होय तो वर्ग थईने जवाब आवे 2/5 तो 4/25 चलो सवाल नंबर 32 त्रिकोण एबीसी में एम अने एन अनुक्रमे एबी अने एसी ना बिंदुओ छे एमएन समांतर बीसी जो एम एक्स प्लस वन एम बी एक्स ए एन थ्री एक्स माइनस थ्री एन सी फोर एक्स माइनस टेन हो तो एक्स शोधो आकृति बनावो सर ए बी सी एम एन ओके हवे एम बराबर एक्स प्लस वन एम बी एक्स ए एन थ्री एक्स माइनस थ्री एन सी फोर एक्स माइनस टेन सूत्र टुकड़ो अपन टुकड़ो बराबर टुकड़ो अपन टुकड़ो तो पहला वर्णन कर लेवानु त्रिकोण एबीसी में
MN समांतर BC माटे आपणे लख्ये सूत्र AM upon MB बराबर AN upon NC। जग्यानो अभाव छे तो दाखलो स्व प्रयत्ने पूर्ण करो तमारा माटे मेहनत मुकी छे। चौदह क्रमांक 33 त्रिकोण एबीसी मा खूणा ए नो द्विभाजक डी मा छेदे छे ए बी ए आठ होय चलो ए बी आठ ए सी दस डी डी 3.2 तो बीसी केटला पण एना माटे पहेला आपणे डीसी शोधवा पड़े पछी सरवाळो करीने बीसी शोधवा पड़े राइट ओके चलो सूत्र लईए तो त्रिकोण एबीसी मां खूणा ए नो द्विभाजक बीसी ने डी मां छेदे छे वर्णन थई गयुं सूत्र एबी अपॉन एसी बराबर बीडी अपॉन डीसी एबी अपॉन एसी बराबर बीडी अपॉन डीसी 8/10 बराबर 3.2 अपॉन डीसी। सर डीसी शोधवा छे तो आम मोकलो आम आव्या 3.2 ની જોડે 2 માં 10 અને છેદ માં 8 10 આમ ગયા 8 ચલો પોઈન્ટ હટાવો અભિયાન 32 છેદ માં 10 ઉપર 10 હતા અને અહીંયા 8 ચલો છેદ ઉડાડો 10 10 તો ગયા 8 6 32 મળી ગયા ભાઈ ડીસી બરાબર 4 માટે ડીસી બરાબર 4 डीसी तो बीसी शोधवा छे तो बीसी बराबर बीडी वत्ता डीसी बीडी वत्ता डीसी बीडी 3.2 वत्ता 4 बराबर 7.2 बीसी नो जवाब थई गयो। दाखला नंबर 36 ઉપર ત્રિકોણ 34 ઉપર ત્રિકોણ ABC માં ખૂણો Q PQR માં ABC માં નહીં PQR માં ખૂણો Q 90 છે આકૃતિ બનાવો સર ચલો Q 90 છે PQ is QR 21 હોય તો પરિમિતિ શોધ સાહેબ પરિમિતિ શોધીએ પહેલા આ તો શોધવું જ પડે તો પાગો આવશે પાયથાગોરસ તો આવશે પી આર સ્ક્વેર બરાબર પી ક્યુ સ્ક્વેર પ્લસ ક્યુ આર સ્ક્વેર 20 નો સ્ક્વેર 21 નો સ્ક્વેર 441 બરાબર 841 माटे पी आर बराबर 29 भाई पी आर बराबर 29 मिली गया। हवे परिमिति त्रिकोण पी क्यू आर नी परिमिति बराबर पी क्यू प्लस क्यू आर प्लस पी आर पी क्यू 20 21 29 तो आ 50 અને 20 70 તો ત્રિકોણ PQR ની પરિમિતિ થઈ 70। હવે સવાલ નંબર 35 ચોરસના વિકર્ણનું માપ 8√2 છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધો। ઘણીવાર આવી ગયો સાહેબ ચોરસ વિકર્ણનું માપ કેટલું કીધું છે 8√2 તો ક્ષેત્રફળ શોધો ચોરસનું એ બી સી ડી બધી બાજુ સરખી હોય ચલો આને એક્સ ધારો એક્સ ધારો ચલો પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પાડો આ ત્રિકોણમાં
तो ए बी स्क्वेर प्लस बी सी स्क्वेर इज इक्वल टू ए सी स्क्वेर एक्स स्क्वेर एक्स स्क्वेर एट रूट टू नो स्क्वेर माटे एक्स स्क्वेर प्लस एक्स स्क्वेर बराबर 64 दू 128 टू एक्स स्क्वेर बराबर सॉरी 128 आ केवी रीतना करी खबर पड़े 8 नो वर्ग 64 અને રૂટ 2 નો 2 એટલે 64 ગુણ્યા 2 128 ચલો બે ભાગાકારમાં ગયા તો x સ્ક્વેર બરાબર ભાગાકારમાં જાય તો 64 હું મૂકી રાખું છું આમના હું x સ્ક્વેર મૂકી રાખું છું અગાઉના દાખલામાં પણ મેં x સ્ક્વેર જ રાખ્યા હતા ક્ષેત્રફળ શોધવાનું છે ને એટલે ચલો ચોરસ છે આ તો તો ચોરસ ABCD નું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ बाजू नो वर्ग लंबाई गुणिया लंबाई लंबाई गुणिया लंबाई लंबाई एक्स धारेली छे तो एक्स गुणिया एक्स एटले एक्स स्क्वेर अने एक्स स्क्वेर नो जवाब तैयार छे आपरा माटे 64 तो क्षेत्रफल केटलू मळे छे तो क्षेत्रफल आपणने 64 चौरस एकम लखवू पड़शे ये एकम नथी आपे तो चौरस एकम तो 35 खाली जगह पूरी थई हवे 36 मी खाली जगह 12 मीटर ऊंचा एक शिरोलम थांभलाना पड़छाईनी लंबाई 8 मीटर 12 मीटर ऊंचो एक थांभलो शिरोलम चलो 12 मीटर ऊंचो थांभलो एना पड़छाईनी लंबाई 8 मीटर 8 मीटर तेज समय एक टावर ना पड़छायानी लंबाई अब टावर एना पड़छायानी लंबाई कितनी छे भाई 40 मीटर तो हवे जुओ अहिया सूर्य नो उत्सेद कोण बन्ने वक्त ए समान ज मळे खूणो आ 90 नो खूणो आ 90 नो खूणो એટલે ખૂખુ શરતને આધારે આ સંગતતા સમરૂપતા થાય ચલો હવે લંબાઈ સ્વજ્ઞામ આપી દઈશું એ બી સી પી ક્યુ આર બે ત્રિકોણો સમરૂપ છે તો ગુણોત્તરો લેવાય એ બી અપોન પી ક્યુ બરાબર બી સી અપોન ક્યુ આર એ બી અપોન પી ક્યુ બરાબર BC upon QR AB bar 8 AB PQ શોધવાના છે PQ આપણા માટે ટાવર છે આ ટાવર અને આ છે થાંભલો BC 8 QR 40 જે શોધવાનું છે એમાં ચાર પહેલી બાજુ મોકલો ના ચાલે તો PQ તો 12 ની જોડે કોણ આવશે 40 છેદમાં કોણ આવશે 8 બરાબર PQ માટે PQ બરાબર 8 5 40 સાહેબ 12 5 ને 60 तो अहिया एक 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 खाली जगह करता करता 36 खाली जगह आपने पूरी करी खाली जगह नंबर 37 एक चौरस ना विकर्ण की लंबाई 7√2 सेंटीमीटर छे तो चौरस नो क्षेत्रफळ शोधो थई गयो बे दाखलो हमना दाखला नंबर 35 हतो એમાં એ 7√2 છે તે 8√2 હતું એ બી સી એક્સ ધારીશું આ છે 7√2 અથવા આનું એક બીજું પણ સૂત્ર છે કયું
कि चौरस ना क्षेत्रफल नो एक शॉर्टकट आपी दो, चौरस नो क्षेत्रफल बराबर एक दुत्यांश गुण्या विकर्ण नो वर्ग। तो एक दुत्यांश गुण्या सेवन रूट टू नो होल स्क्वेर बराबर एक दुत्यांश ओगन पचास, सात नंबर ओगन पचास ने रूट टू नो वर्ग टू 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 गॉन। तो आ बीजी रीते पण आपणे करी शकीए अने लास्ट दाखला नंबर खाली जगह नंबर 35 मां पण मैं तमने एक्स एक्स पछी पायथागोरस लईने एक्स स्क्वेर शोधीए छे, एक्स स्क्वेर एनुं क्षेत्रफळ छे सेंटीमीटर स्क्वेर। तो अहींया 37 मो सवाल पूरो थयो। 38 मो सवाल धोरण 9 मां नो छे। ए सेमी बाजू धरावता समबाजू त्रिकोण, समबाजू त्रिकोण, समबाजू बधी बाजू सरखी अने बधी बाजू ए, दरेक बाजू नु माप छे भाई ए ए ए, तो तेनु क्षेत्रफळ केटलू आपणे सीखी गया छे धोरण 9 मां सूत्र। कयुं सर? समबाजू त्रिकोण नु क्षेत्रफळ बराबर रूट थ्री अपॉन फोर गुण्या बाजू नो वर्ग। तो रूट थ्री अपॉन फोर, बाजू एटले ए छे, तो जवाब आवशे ए स्क्वेर, रूट थ्री अपॉन फोर ए स्क्वेर जवाब बन्यो। सवाल नंबर 39, अहीं ए ए ए अज्ञात संख्या ए छे, अहीं चार सेमी बाजू वाला लीधा छे मैं, आकृति बनावी है समबाजू त्रिकोण ए बी सी, चार चार चार, तो यह समबाजू त्रिकोण छे, वर्णन कर लेशु त्रिकोण ए बी सी समबाजू त्रिकोण छे माटे ए बी सी बराबर आ सूत्र रूट थ्री अपॉन फोर गुण्या बाजू नो वर्ग। तो रूट थ्री अपॉन फोर, बाजू केटली छे भाई चार, चार नो वर्ग तो बराबर रूट थ्री अपॉन फोर गुण्या सोर, छेद उड़ी गया चौगु चौगु सोर, तो जवाब आवे छे फोर रूट थ्री, फोर रूट थ्री सेंटीमीटर स्क्वेर। ओके सवाल नंबर 39 पूरो। हवे 40मी खाली जगह त्रिकोण एबीसी मां एबी बराबर 11, बीसी बराबर 60 अने सीए बराबर 61 सेंटीमीटर होय तो त्रिकोण एबीसी नुं क्षेत्रफळ, सॉरी त्रिकोण एबीसी नो प्रकार नक्की करवानो छे। જોઈએ, ચલો પહેલા તો આપણે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવો હોય તો પહેલા સ્ક્વેર ધારવા, સ્ક્વેરના મૂલ્યો મેળવવા, એમાં સૌથી મોટો હોય એને અલગ કરવો જોઈએ। ચલો ને એબી બરાબર એબી સ્ક્વેર પહેલા મેળવી લઈએ બરાબર 11 નો સ્ક્વેર બરાબર 121, પછી બીસી સ્ક્વેર 61 નો સ્ક્વેર, છાયુ છાયુ 36 અને 121 37 21। હવે સોરી 60 નો વર્ગ આવશે, બીસી એટલે 60 છે તો 60 નો વર્ગ આવશે 3600 અને સીએ સ્ક્વેર બરાબર 61 નો વર્ગ, તો છાયુ છાયુ 36 બે એક 11 નો વર્ગ 121 37 21। હવે જ્યારે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવો હોય તો પાયથાગોરસ લાગુ પડે છે કે નથી પડતો એ બાબત મહત્વની છે। જો લાગુ પડે તો, ન પડે તો, એવી બે બાબતો છે। તો આપણે એના માટે નિયમ યાદ રાખવાનો કે નાની બે બાજુઓ ભેગી કરવાની, અહીંયા નાની આ બે બાજુઓ કહેવાય ભાઈ એબી અને બીસી નાની છે, જ્યારે સીએ 61 હતું સૌથી મોટી બાજુ હતી,
હવે પાયથાગોરસ લાગુ પડે છે કે નહીં ચેક કરીએ. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 121 + 3600 બરાબર 37 21. અને બરાબર 37 21 કોનો આવેલો છે? પાછો CA સ્ક્વેર છે. અહીં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ CA સ્ક્વેર માટે ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. ધારો કે સાહેબ સરખું ના આવ્યું હોત તો કયો ત્રિકોણ કહેવાનો? તો એના માટેની હું તમને યાદ રાખવાની એક ફોર્મ્યુલા લખું છું, જે યાદ રાખી લેવાની. કઈ? કાટકોણ ત્રિકોણ. તો તમે હાલ ભણી ગયા AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. બીજું ગુરુ કોણ ત્રિકોણ. એમાં આ જે કીધું ને, એક હિંમત તો આપણે યાદ રાખવાની છે કે સૌથી મોટી બાજુને એકલી રાખવાની. AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ગ્રેટર ધેન AC સ્ક્વેર તો ગુરુ કોણ ત્રિકોણ. અને લઘુ કોણ ત્રિકોણ માટે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇઝ લેસ ધેન AC સ્ક્વેર. તો આ ફોર્મ્યુલા છે આપણા માટે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાની. પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછી શકાય. ચલો સવાલ નંબર 41. ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. ફટાફટ સટાસટ. ત્રિકોણ ABC માં AD મધ્યગા છે. AB 6, AC 8, AD 5, તો BC શોધો. એપોલોનિયસ ના સિદ્ધાંત અનુસાર ચલો સૂત્ર લઈ લઈએ. AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD સ્ક્વેર પ્લસ 2BD સ્ક્વેર, રાઈટ ને? 2AD સ્ક્વેર પ્લસ 2BD સ્ક્વેર. AB 6 નો સ્ક્વેર, 8 નો સ્ક્વેર 2, AD 5 નો સ્ક્વેર 2BD સ્ક્વેર. મૂલ્યો લખી દઈએ. 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 5 નો વર્ગ 25, અને પછી 2 વડે ગુણાકાર 25 2 50 પ્લસ 2BD સ્ક્વેર 100 50 2BD સ્ક્વેર. 50 આગળ બાદ બાકી થઈ ગઈ 2BD સ્ક્વેર બરાબર 50. 2 ભાગાકારમાં ગયા 25. BD સ્ક્વેર બરાબર 25 માટે BD બરાબર 5. ઓકે સાહેબ, BD 5 મળ્યા. પણ શોધવું છે શું? આપણે જુઓ જરા, આપણે શોધવાનું છે BC શોધવાના છે. BC તો 2 વડે ગુણવા પડે. તો BC બરાબર 2BD 2 કૌંસમાં 5 બરાબર 10 સેમી. તો અહીંયા 41 ખાલી જગ્યાઓ આપણે પૂરી કરી, જેમાં ટેક્સ્ટબુકમાં આટલી કોઈ ખાલી જગ્યાઓ નથી, પણ આપણે પ્રેક્ટિસ વર્કની ખાલી જગ્યાઓ લઈને અહીંયા આપણે 41 ખાલી જગ્યાઓ પૂરી કરી. સાથે સાથે પ્રેક્ટિસ વર્કના તમામ દાખલાઓ પણ પૂરા કર્યા છે. હવે થોડા ખરા ખોટા આવે છે, પણ ખરા ખોટા હવે કરતા નથી. એમાં પણ નાના નાના દાખલાઓ છે, ગણતરી કરશો, સાચો જવાબ આવે તો સાચું છે, ન આવતો હોય તો ખોટું છે, ઉદાહરણ કહેવાનું છે. તો આજે હું ચેપ્ટર 6 પૂરું જાહેર કરું છું. ચેપ્ટર 6 ત્રિકોણ પૂરું. ધન્યવાદ.